અરવલ્લીના મોડાસામાં કૃષિ મેળો યોજાયો. ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતોમાં પાકને લગતી માહિતી તેમજ પાકમાં આવતા રોગો તથા યોગ્ય ખાતરની માહિતી માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાનું મોડાસામાં ખેડૂત સંમેલન તેમજ કૃષિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ, ભિલોડી તેમજ ભિલોડી તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો. કૃષિ પ્રદર્શનમાં 100થી વધુ કૃષિ કંપનીઓના સ્ટોલ દ્વારા કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર આધુનિક ટેકનોલોજી અંગેનું અદ્યતન માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. ખેડૂત પરિસંવાદમાં ખેડૂતોને જમીનની સુરક્ષા તેમજ જમીનની ફળદ્રુપતા લાવવા, જમીનમાં સપ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ તેમજ જૈવિક ખાતરો વાપરી જમીન બચાવવાની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર કૃષિ મેળાનું આયોજન આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કૃષિ સંમેલનમાં અરવલ્લી કલેક્ટર દ્વારા સજીવ ખેતી વિષય પર, જિલ્લા ખેતી અધિકારી દ્વારા કૃષિલક્ષી યોજનાઓ અને પશુપાલન અધિકારી દ્વારા નફાકારક પશુપાલનની માહિતી પૂરી પાડી હતી. આ અરવલ્લી જિલ્લાના ખેડૂત સંમેલન તેમજ કૃષિ પ્રદર્શનમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, અરવલ્લી જિલ્લાના ખેતીવાડી અધિકારી જે આર પટેલ, આત્મા પ્રોજેક્ટના હિતેશ પટેલ, ડોક્ટર સરગરા તેમજ કૃષિ કંપનીના સ્ટોલના અધિકારીઓ દ્વારા કૃષિ સંમેલન તેમજ કૃષિ પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ખાતે મોડાસા આત્મા પ્રોજેક્ટ દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો હતા, જેમાં અમારી કંપની દ્વારા પણ નિદર્શન કરવામાં આવેલ હતું. અને કૃષિ મેળામાં સારી એવી સંખ્યા હતી, ખેડૂતો હતા, ભાઈઓ બહેનો પણ હતા અને સારી એવી માહિતી પૂરી કરવામાં આવી હતી, જે અમારી કંપની દ્વારા વોટર સોલ્યુબલ ખાતરોનું પણ અમે માહિતી પૂરી સારી રીતે પાડી હતી. હું સાંકરિયાનો વતની છું, પટેલ દિનેશભાઈ, કિશાભાઈ પટેલ. આજ રોજ અહીં મોડાસા અરવલ્લી જિલ્લામાં ખેડૂત મેળો યોજાયો, એમાં જૈવિક ખાતર વિશે માહિતી મળી, જમીન બચાવવા માટેનું આ થયું અને 200થી વધારે સ્ટોલ હતા અને દરેક સ્ટોલ ઉપર સારી એવી માહિતી મળી અને સારું એવું આયોજન હતું અને અહીંયાથી માહિતી મળી અને ઉપયોગ કરવો જોઈએ દરેક ખેડૂતોને, કે જૈવિક ખાતર જ વાપરવું જોઈએ, આ ખાતરોમાં મજા નથી, જમીન ઓછી થાય છે અને એ વિશે બહુ સારી એવી માહિતી મળી. આજ રોજ મોડાસા ખાતે કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 100 જેટલા સ્ટોલ ધારકોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને 1000 જેટલા ખેડૂતો ભાગ લીધો હતો. આ બધા ખેડૂતોએ બધા સ્ટોલની મુલાકાત લઈ અને સારી એવી માહિતી એકઠી કરી હતી અને કંપનીના અલગ અલગ પ્રોડક્ટ વિશેની માહિતી મેળવી હતી. આમાં જીએનએફસી દ્વારા પણ એક સ્ટોલનું આયોજન કરવામાં આવેલું અને જીએનએફસી દ્વારા જીએનએફસીની ખાસ એક પ્રોડક્ટ છે, જે નીમ પ્રોડક્ટ જેને કહીએ છીએ, ઓર્ગેનિક મેન્યોર, એ ઓર્ગેનિક મેન્યોર વિશેની બી સારી માહિતી આપવામાં આવી હતી. નીમ પેસ્ટિસાઇડની પણ સારી એવી માહિતી આપવામાં આવી હતી, કારણ કે નીમ પેસ્ટિસાઇડનો અત્યારે દિવસે દિવસે વપરાશ વધતો જાય છે અને લોકોને ચાહના પણ વધતી જાય છે, જેનો લોકોને લાભ લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. અને જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી જે આર પટેલ સાહેબે પણ આના માટે લોકોને નીમ પ્રોડક્ટનો ઉપયોગ કરવા માટે આગ્રહ કરેલ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વૈભવ રાઠોડ, મોડાસા.